આપણી વૃત્તિને ગુરુ સ્વરૂપના દર્શનમાં જ અટકાવવાની છે. માટે એક વખત ગુરુ દર્શન દેવે તો ભવો ભવના પાપ નો રેવે. પ્રેમથી જો ગુરુ ચરણ સેવે તો એને સુખ દુઃખ કશું ન રેવે. પ્રેમથી જે ગુરુ ચરણ સેવે એને સુખ દુઃખ કશું ન રેવે. એને સુખ દુઃખનો દાવ છૂટી જાય છે. સુખ અને દુઃખ ઈ હું છે. સુખ એ આપણા મનનો ઠરાવ છે અને દુઃખ આપણા મનનો ઠરાવ જ છે. સુખ આપણા મનનો ઠરાવ છે અને દુઃખ તે આપણા મનનો ઠરાવ જ છે. માટે જે આપણે સુખ માનવી છે એ શાશ્વત સુખ નથી અને જેને આપણે દુઃખ માનવી છે એ શાશ્વત દુઃખ નથી. પાંડવોના માતા કુંતા કહે છે ભગવાન કૃષ્ણને કે હું સંપત્તિને સંપત્તિ નથી માનતી, વિપત્તિ એટલે દુઃખને હું દુઃખ નથી માનતી. તમે સન્મુખ રહ્યો અને તમારા દર્શન થયા કરે એને હું સુખ માનું છું, એને હું સુખ માનું છું. અને અમારી વૃત્તિ તમારા સ્વરૂપના દર્શનથી વંચિત રહે એને હું દુઃખ માનું છું, એને હું દુઃખ માનું છું. શાશ્વત સુખ એટલે ગુરુ દર્શનનો લાભ થાય, ગુરુ સ્વરૂપનો લાભ થાય, નિજ સ્વરૂપનો લાભ થાય, એ શાશ્વત સુખ છે. અને આ બધા લાભથી વૃત્તિ વેગળી પડે, આ બધા લાભથી વૃત્તિ વેગળી પડે એટલે બધું દુઃખ છે. અને આનાથી વૃત્તિ વેગળી ફરે એટલે કેટલી પ્રકારના દુઃખના નોતરા નોતરાઈ જાય. આનાથી વૃત્તિ વેગળી ફરે તો કેટલી પ્રકારના દુઃખના નોતરા નોતરાઈ જાય. માટે સુખ ને દુઃખ તે મન તણું ભ્રમણ છે. સુખ ને દુઃખ તે મન તણું ભ્રમણ છે. મન સમન કરી જિંદગાની, સુખ દુઃખ ઉભયથી પર જોવે, ઈ સકળ સંચયને ખોવે ભક્ત જ્ઞાની. મન સમન કરી જિંદગાની, સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જોવે, સકળ સંચયને ખોવે ભક્ત જ્ઞાની. મન સુખ અને દુઃખ એ આપણા મનની ભ્રમણા છે. સુખ અને દુઃખનો લાભ લેનારું આ મન જ જો નામ સમરણની અંદર સમાઈ જાય તો એને સુખ દુઃખની ખબર એને સુખ દુઃખની ખબર નથી કે આને સુખ કહેવાય ને આને દુઃખ કહેવાય. જો મન હોય તો વિદુર પત્નીને એમ થાય ને કે હું ગર્ભ નાખીને છાલ ખવારું છું. મન હોય તો વિદુર પત્નીને એમ થાય કે હું ગર્ભ મેલીને છાલ ખવારું છું. અને મન હોય તો ભગવાન કૃષ્ણને એમ થાય કે આ ગર્ભ નાખીને મને હું છાલ ખવારે. મન હોય તો થાય. અને મન હોય તો ગર્ભમાં હલકી મજા નથી. મન હોય તો ગર્ભમાં હરખી મજા નથી આવતી. માટે જેને ખોટું લાગે, જેને ભય લાગે, જેને દુઃખ લાગે એવડું એ મન જ
મનત્વને મૂકીને દેહ સ્વરૂપમાં સમાઈ ગયું છે. આ મનત્વને મૂકીને દેહ સ્વરૂપમાં સમાઈ ગયું છે. પલક કહે, એકવાર જીવી લે મર નહીં બારંબાર, જીને કા ઢંગ શીખ લે તો તેરા બેડા પાર હો જાય.